आज दड़े सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, आप જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારો મળી રહ્યા છે બજેટને લઈને। ગુજરાતના બજેટ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં અત્યાર સુધીના સૌથી મોટા કદના બજેટની આ વખતે જાહેરાત થઈ શકે છે વિધાનસભામાં। ગત બજેટ કરતા 20% વધુ નાણાકીય ફાળવણી હોઈ શકે। સૌથી વધુ પ્રવાસન વિભાગને બજેટ ફાળવવામાં આવી શકે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે। गीता, आ वखते अत्यार सुधीनुं सौथी मोटुं बजेट रिप्रेजेंट थाय तेवी शक्यताओ छे, अने सौथी वधु बजेट प्रवासन विभाग ने फाळवाय तेवी शक्यताओ छे। जणावा मांगे छे, बजेट ने लईने शुं महत्वनी जाणकारी सामे आवी रही छे। जी, गुजरातना राजकीय इतिहासमां अत्यार सुधीनुं सौथी मोटा कदनुं बजेट 24 फेब्रुआरीए नाणा प्रधान कनुभाई देसाई द्वारा रजू करवामां आवशे। आ बजेटमां गत बजेट करता जे बजेटनुं कद हशे ते अंदाजे 20% मोटुं हशे। सौथी महत्वनी वात ए छे कि सौथी वधु बजेट आ बजेट दरमियान टूरिज्म विभाग एटले के प्रवासन विभाग ने फाळवामां आवशे। 2100 करोड़ रूपियानुं बजेट टूरिज्म विभाग ने फाळवामां आवशे। अत्यार सुधी अंदाजे 450 करोड़ बजेट प्रवासन विभाग ने फाळे आवतुं हतुं, परंतु पहली वक्त 2100 करोड़ बजेटनी जाहेरात मात्र प्रवासन विभाग माटे करवामां आवशे। एटलुं ज नहीं, प्रवासन विभाग ने अलग विभाग तरीके घोषित करवामां आवशे। अत्यार सुधी गुजरातना राजकीय इतिहासमां अत्यार सुधी उद्योग विभागनी अंडरमां प्रवासन विभाग आवतो હતો, પરંતુ હવે અલગ વિભાગ તરીકે તેને ઘોષિત કરવાથી ટોપ ટુ બોટમ જે અધિકારીઓ છે તે નવા આવશે। પ્રિન્સિપલ સેક્રેટરીથી લઈને સેક્રેટરી વિભાગના એમડી, જોઈન્ટ એમડી, તમામ જે નિમણૂકો છે તે નવી નિમણૂકો થશે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે પ્રવાસન વિભાગને અલગ વિભાગ તરીકે ઘોષિત કરવામાં આવશે। સૌથી વધુ બજેટ એટલે કે અંદાજે 2100 કરોડનું જે બજેટ છે તે પ્રવાસન વિભાગને ફાળવવામાં આવશે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગુજરાતનું રજૂ થશે। ગત બજેટ કરતા અંદાજિત 20% બજેટ વધુ રજૂ થશે। જી, હવે આ બજેટ લઈને પૂરી તૈયારીઓ થઈ રહી છે। 24 ફેબ્રુઆરી વિધાનસભાનું બજેટ રજૂ થશે તે પહેલા મહત્વપૂર્ણ જાણકારી, સૌથી વધુ પ્રવાસન વિભાગને આ બજેટ ફાળવવામાં આવી શકે છે। આ વખતનું અત્યાર સુધીનું સૌથી મોટું વિધાનસભાનું આ બજેટ હશે તેવી જાણકારી સામે આવી રહી છે। એક તરફ જ્યાં ગઈકાલે વિશ્વ માતૃભાષા દિવસ હતો, ત્યાં બીજી તરફ શાળાઓમાં ફરજિયાત હવે ગુજરાતી ભાષા ભણાવવાનો નિર્ણય કરાશે। વિધાનસભામાં ફરજિયાત ગુજરાતી ભાષા બિલ લવાશે। ધોરણ 1 થી ધોરણ 8ની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાનો રહેશે। તમામ વિષયોના કોર્સ ચલાવતી સ્કૂલોએ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાનો રહેશે। બિલમાં નિયમ ભંગ સામે દંડની જોગવાઈ હશે। નિયમનો ભંગ કરનાર સ્કૂલો સામે પગલાં લેવાશે। પહેલી અને બીજી વખત નિયમનો ભંગ કરાશે તો સ્કૂલ સામે દંડ ફટકારાશે, અને જો ત્રીજી વખત નિયમનો ભંગ હશે તો સ્કૂલ સામે પગલાં લેવાશે। દંડની જોગવાઈમાં પ્રતિ દિવસ પેનલ્ટી કરાશે। અને 28મી તારીખે ગુજરાતી ભાષાને સ્કૂલો માટે ફરજિયાત બનાવતું બિલ, આમ તો ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર દ્વારા એને ફરજિયાત બનાવ્યું છે, પરંતુ એમાં કોઈ વિશેષ જોગવાઈ નહીં હોવાના કારણે કેટલીક વખત વાલીઓની અને વિદ્યાર્થીઓની ફરિયાદો અને આપણા પ્રસિદ્ધ સાહિત્યકારોની પણ ફરિયાદ આપણા સુધી આવી હતી। એ સંદર્ભે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું ધોરણ 1 થી 8માં એ બિલની રજૂઆત થશે। આમાં બધા જ પ્રકારના કોર્સિસ જે ગુજરાતમાં ચાલી રહ્યા છે એ તમામે તમામ, એમાં ઇન્ટરનેશનલ હોય, CBSE કે બીજા કોઈ પણ પ્રકારના કોર્સિસ કે જે અભ્યાસક્રમો સાથે સ્કૂલો ચાલતી હોય, તમામને ગુજરાતી વિષય તરીકે ધોરણ 1 થી 8 સુધી ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। જે સ્કૂલો ગુજરાતી ભાષા ન ભણાવતી હોય અને એવી કમ્પ્લેઇન મળે તો પહેલી વખતે દંડની જોગવાઈ, બીજી વખતે દંડની જોગવાઈ, ત્રીજી વખતે, માનો કે આ વારંવાર આ પ્રકારના અનિયમિતતા આચરતી તમામ સ્કૂલો માટે એની દંડની જોગવાઈ ઉપર ટકાવારી પ્રમાણે પર ડે એની પેનલ્ટી કરવામાં આવશે। વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિધાનસભાના સત્ર અંગે ચર્ચા થઈ।
बैठक में अध्यक्ष सीएम संसदीय बाबतों मंत्री हाजर रहा। बैठक में शासक पक्ष दंडक और विपक्ष नेता हाजर रहा। 23 फेब्रुआरी थी विधानसभा में बजेट सत्र मळशे। 23 परीक्षा माटेनुं बिल पण रजू कराशे। 27 इम्पेक्ट फी सुधारा बिल रजू कराशे। 28 गुजराती भाषा फरजियात बिल लवाशे। तेवीसमी तारीखे शोक दर्शक प्रस्तावो तेमज 23 तारीखे अन्य परीक्षाओ माटेनुं जे बिल वारंवार लोकोनी मांगणी हती ए बिलनी रजूआत थशे अने बिल एना ए दिवसे 23 तारीखे ज एने पूरू करवानुं नक्की करवामां आव्युं छे। साथे अनुक्रमे तारीख 27 अने 28 तारीखे 27 तारीखे इम्पेक्ट फी माटेनुं एक ज नानकडो सुधारा साथेनुं ए बिल तारीख 7 तारीखे जे बे बिल आपणे राख्या हता, बे सेशन राख्या हता, बे बेठकोमांथी सवारनुं ज बेठक राखी अने बाकीना धारासभ्योने तारीख 8 એ ધૂળેટી હોવાના કારણે પોતાના મત વિસ્તારમાં સમયસર પહોંચી શકે એના માટે એક જ બેઠક કરી અને એ જે બીજી બેઠક છે એનું શિફ્ટિંગ બીજા દિવસે આપણે કરેલું છે। 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઈકોર્ટમાં વચગાળાના વર્તન મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાના આદેશ કર્યા છે તો ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે। दिवाळी बाद बनेली मोरबी झूलता पुल दुर्घटना पीड़ित 120 परिवार आज अमदावाद में गुजरात हाईकोर्ट परिसर पहुंचा था। तेमणे मीडिया समक्ष बात करता न्याय मळे तेवी आशा व्यक्त करी। आ दुर्घटना में 130 वधु लोकोनी वधुना मौतनी दुर्घटना में सुओ मोटो लीधा बाद चीफ जस्टिस अरविंद कुमारे राज्यना चीफ सेक्रेटरी ने प्रश्न कर्या छे कि शा माटे एक जाहिर पुलना समारकाम माटे टेन्डर प्रक्रिया हाथ नहोती धराई, शा माटे बीड आमंत्रित करायुं नहोतुं। આજનો જે નિર્ણય મહત્વનો ગણી શકાય એ સંદર્ભે છે કે જ્યાં સુધી કમ્પેન્સેશનની વાત છે, નામદાર ગુજરાત હાઈકોર્ટની સમક્ષ ઓરેવાના કંપનીના વકીલ સાહેબે વસ્તુની સ્પષ્ટિ કરી હતી ગઈકાલની હિયરિંગની અંદર કે તેઓ કંપની તરફથી 5 કરોડ રૂપિયાનું ટોટલ કમ્પેન્સેશન આપી શકે છે। અને આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે બાય વે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર ઓરેવા કંપનીને હુકમ કરેલો છે કે તત્કાલિક ધોરણે એક મૃતક પરિવારને એક મૃતક માટે 5 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન આપવું પડશે અને 2 અઠવાડિયા પછી સરકારે ભરેલા પૈસામાંથી ટોટલ 50% એટલે 5 લાખ બીજા એટલે કુલ ઓરેવા કંપનીને 10 લાખ રૂપિયાની કમ્પેન્સેશનની ચૂકવણીનો ઓર્ડર કરવામાં આવ્યો છે। જ્યાં સુધી જયસુખ પટેલની ધરપકડનો સવાલ છે અને જયસુખ પટેલની ધરપકડ પછીની ચાલતી તપાસનો સવાલ છે, બાય વે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર એ વસ્તુ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધી છે કે તેમની ધરપકડ પછી તેમના ઉપર જે ચાર્જશીટ ફાઇલ થવાની છે કે તેમની જે તપાસ છે એને એક્સપીડિશિયસ વેમાં કરવી। બનાસકાંઠામાં વિદ્યાર્થી અપહરણ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી। આર્યન હત્યા કેસમાં 10 આરોપીઓની અટકાયત કરાઈ। ગુનામાં વપરાયેલી 3 ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે। વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારવાનો બનાવ સામે આવ્યો હતો। એસબીપુરા પાટિયા પાસે ફાર્મ હાઉસમાં બનાવ બન્યો હતો। અગાઉ આ કેસમાં બેદરકારી બદલ પીઆઈ જેપી ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પાલનપુરમાં આદર્શ સાયન્સ કોલેજના 21 વર્ષીય વિદ્યાર્થી આર્યન મોદી નામના યુવકનું અપહરણ અને બાદમાં હત્યા થઈ હતી। આરોપ છે કે આરોપીઓએ આર્યનનું ડેરી રોડ પરથી કારમાં અપહરણ કર્યું અને ઢોર માર મારીને કોલેજ આગળ છોડી દીધો હતો। જો કે ગંભીર હાલતમાં આર્યનને બાદમાં પરિવારજનોએ હોસ્પિટલ ખસેડ્યો હતો। હોસ્પિટલમાં આર્યને મરણોત્તર નિવેદન આપ્યું હતું। આર્યને ડાઇંગ ડિક્લેરેશનમાં ઢોર માર અને દવા પીવડાવ્યાનો ઘટસ્ફોટ કર્યો છે, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી। સુરતના અમરોલીમાં યુવકને એક માર મારતો વિડીયો વાયરલ થયો। અમરોલીમાં પિતરાય ભાઈએ યુવકને માર માર્યો હતો તેનો વિડીયો વાયરલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે જાતે જ ફરિયાદી બનીને આરોપી આશીન એહરાર શેખને ઝડપી પાડ્યો હતો। ઘટના અંગે આસપાસના વિસ્તારમાં શાંતિ ન જોખવાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। તો અમરોલીમાં યુવકને મારવાનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો હતો, જેમાં સ્પષ્ટપણે તેના પિતરાય ભાઈને એક યુવક માર મારી રહ્યો હોય, લાકડીના ફટકા મારી રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી। આ અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જે મામલે પોલીસે ખુદ ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી। અમદાવાદના રખિયાલ નૂર મહંમદ હોટેલ પાસે વાહન ચાલકનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું। ગત રાત્રે મોપેડ ચાલક રખિયાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્લીપ થતાં બાજુમાં ચાલતો ટ્રક તેના પર ફરી વળતા વાહન ચાલક મૂળ ભાવનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદમાં તે ફરવા આવ્યો હતો જે સમયે તેની સાથે આ દુર્ઘટના સર્જાઈ।
सूरत शहेरना कवास ब्रिज पर एक विचित्र अकस्मात सर्जायो। अकस्मात एटलो भयंकर हतो के बे ट्रक वच्चे थयेली टक्कर में ट्रकना क्लीनरना शरीरना बे टुकड़ा थई गया। दुर्घटना बादना जे दृश्यो सामे आव्या ते अरेराटे उपजावे तेवा हता। अकस्मात में ड्राइवरनो पग गंभीर रीते फसायो हतो, जेने भारी जहमत बाद बहार कढायो। जो के ड्राइवरना पग में पण गंभीर इजाओ पहोंची। सूरतना इच्छापुर विस्तार में अकस्मात की घटना बनी। कवास ब्रिज पर बोरिंग की ट्रक गरम थता बंद थी गई थी। अकस्मात न थाय ट्रकन क्लीनर ट्रक की पाछळ रिफ्लेक्टर बांधवा पहुंचो हतो। त्यां बीजी तरफ पाछळथी धसमसती ट्रक आवी रही थी, तेणे बोरिंग ने टक्कर मारी। त्यारे बंने ट्रक वच्चे अकस्मात थता रिफ्लेक्टर बांधवा उतरेल क्लीनरनुं घटनास्थले ज मौत थयुं। अकस्मात में क्लीनरना शरीरना बे टुकड़ा थई गया। पाछळनी ट्रकनो ड्राइवर केबिन में फसाई जता 20 मिनिट रेस्क्यू करीने तेने बहार काढवामां आव्यो। तो आ तरफ वलसाड नजीक अकस्मात की घटना सीसीटीवी में कैद थी। बेफाम दौड़ता टैंकरे एक साइकल चालक ने अड़फेटे लीधो। टक्कर मारी टैंकर चालक फरार थी गयो अने साइकल चालक नुं मौत थयुं। अकस्मात की घटना सीसीटीवी में कैद थी चुकी छे। तो सीसीटीवी में कैद थया छे एक मौतना दृश्य, ज्यां एक साइकल सवार ने बेफाम दौड़ता टैंकरे अड़फेटे लीधो। साइकल सवारनु नीचे पटकाता घटनास्थल पर मौत थयुं, ज्यारे के टैंकर चालक फरार थवामां सफल थयो। राजकोटमां स्टंट करता नबीराओ बन्या छे बेफाम। स्टंट करता एक युवकोनो वीडियो वायरल थयो छे। नबीराओ पोलीसने जाणे के पड़कार आपी रह्या छे। बाइक पर ऊंघीने युवानोए स्टंट कर्या। वीडियो वायरल थता हवे सवाल उठी रह्या छे। तो आ प्रकारनुं जोखमी दृश्य बीजाना जान पर पण सवाल उभा करे। आप जोई रह्या छो कि कई रीते आ नबीराओ जाहेर रोड पर ऊंघता ऊंघता बाइक चलावी रह्या छे। तेओने पोताना जीवनी तो पड़ी नथी, परंतु आ अकस्मातमां तेओ पोताना सिवाय अन्य लोकोने पण नुकसान पहोंचाड़ी शके तेम छे। बनासकांठाना डीसामां युवकों पर हुमलो करवामां आव्यो। डीसाना फुवारा सर्कल पासे चार दिवस पहला बे युवकों पर जीवलेण हुमलो करायो। चार शख्सोए धारी अने तलवार वडे बे युवकों पर हुमलो कर्यो हतो। त्यारे बन्ने इजाग्रस्त युवकोने सारवार माटे खसेडवामां आव्या अने सारवार दरमियान एक युवकनुं मौत निपजू। तो युवकनुं मौत थता ठाकोर समाज रोषे भरायो हतो। डीसा शहर पोलीसे चार लोको सामे फरियाद नोंधी छे, जेमांथी बे आरोपीओ फरार थया अने बेनी धरपकड़ करी हती। छ शिकारी एक शिकार, पण शिकारीने भागवू पड्यू। અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં છ સિંહ ગામમાં શિકાર માટે ઘૂસ્યા। કોવાયા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિ સમયે સિંહને એક આખલો નજરે પડ્યો અને સિંહે આખલાને ઘેરી લીધો। વિડીયોમાં જોઈ શકાય છે કે આખલો એકલો હતો અને સામે છ સિંહ હતા। છ સિંહે આખલાના શિકાર માટે સ્ટ્રેટેજી બનાવીને ઘેરી દીધો। છ પૈકી બે સિંહે આખલાની ડાબી બાજુથી ઘેર્યો તો બીજા બે સિંહે જમણી બાજુથી, જ્યારે કે એક સિંહે આખલાની પાછળ દિવાલ પર ઉભો રહીને ઘેરવાનો પ્રયાસ કર્યો। થોડા સમયના આ વિડીયોમાં સિંહના શિકારની શાતિર ચાલને આખલાએ માત આપી દીધી અને સિંહથી ઘેરાયેલા આખલાએ હિંમત દાખવી અને સામનો કર્યો। વિડીયોમાં જોઈ શકાય તેમ છે કે એક આખલો છ વનરાજને ભારે પડ્યો। આખલાએ શિંગડાથી પોતાનો બચાવ કરતા છએ સિંહને શિકાર પડતો મૂકી ભાગવું પડ્યું। આમ તો આપણે માણસના બેસણા હોય તેમ સાંભળ્યું હોય છે, પરંતુ આજે બ્રિજનું બેસણું રાખવામાં આવ્યું। હાટકેશ્વર અને સીટીએમ વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી બ્રિજનું બેસણું રાખવામાં આવ્યું। આ બ્રિજ 2017માં બન્યો હતો અને માંડ 5 વર્ષમાં જ બ્રિજનું સમારકામ કરવું પડે તેવી હાલત થઈ ગઈ છે। તો વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને બ્રિજનું બેસણું રાખ્યું હતું। મહિનાથી વાહન વ્યવહારની એટલી ભીડભાડ થાય છે કે લોકોને આવા જ રોડ ક્રોસ કરવો બી એટલી બધી મુશ્કેલી પડી રહી છે કે કોઈ એનો જવાબ આપવો બી અશક્ય છે એમ। આ 6 મહિનાથી તો ખરું જ છે, મુશ્કેલી બહુ પડે છે। લોકો એટલા હેરાન થઈ રહ્યા છે કે લોકોને પૂછો નહીં। એક તો બંને બાજુ એટલા સાંકડા રસ્તા છે કે ચારે બાજુ લોકોનો આ ટ્રાફિક અત્યારે બી તમે નજર સમક્ષ બધું જોઈ રહ્યા છો કે જે ચાલી રહ્યું છે બહુ જ ખરાબ થઈ રહ્યું છે। અમદાવાદના હાટકેશ્વર અને સીટીએમ વિસ્તારને જોડતો આ છે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ, જે 2017માં નવો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યાર સુધીમાં 6 વખત ગાબડા પડી ગયા છે, તેમનું સમારકામ છે તે વારંવાર કરવામાં આવી રહ્યું છે।
છેલ્લા છ મહિનાથી સમારકામની કામગીરી છે તે ચાલી રહી છે અને તેના કારણે ગોકળ ગતિએક જે કામ ચાલી રહ્યું છે તેના કારણે જે બ્રિજની નજીક આવેલી જે રોજગાર ધંધા રોજગાર છે તેને ખૂબ જ માઠી અસર છે તે પહોંચી છે. આ દુકાનદારો ખૂબ જ હેરાન પરેશાન થાય છે કારણ કે તેમની દુકાનની આગળ ટ્રાફિક જામ છે તેના દ્રશ્યો જોવા મળતા હોય છે અને ટ્રાફિકના કારણે જે પણ ગ્રાહકો આવે છે તે પોતાના વાહન પાર્ક નથી કરી શકતા તેવી સ્થિતિમાં છે. ત્યારે આજે વેપારીઓએ જે બંધ રાખી અને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું. આજે આ બ્રિજનું બેસણું રાખવામાં આવ્યું હતું પરંતુ બેસણું કરે તે પહેલાં જ વેપારીઓને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણામાં આજે નગરપાલિકાની બજેટ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની સાધારણ સભામાં વેરા વધારાનો વિરોધ કરવામાં આવ્યો. વિરોધ પક્ષના 5 નગરસેવકોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને રત્નકલાકારોએ એસટીના જવાબદાર અધિકારીઓ સામે ઠાલવ્યો રોષ. એસટી બસ સતત અનિયમિત હોવાથી વારંવાર લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. વારંવાર ઉદભવતી સમસ્યા સામે વિદ્યાર્થીઓ અને રત્નકલાકારોએ નારાજગી વ્યક્ત કરી. છ મહિનાથી અરેગ્યુલર હોવાથી અમે રોજ આવીને રોજ અરજી કરવી છીએ. અમે તોય તે અમારી રજાઓ કલાકો કપાતા છતાં આ લોકો ધ્યાન નથી દેતા ને એમ કહેશે કે આવશે તો જશે. આ લોકોમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી. વડોદરામાં બે પ્રેમીઓએ પ્રેમિકાની હત્યા કરી. પદ્મલા બ્રિજ નીચેથી મળેલા મહિલાના મૃતદેહ કેસમાં ખુલાસો થયો છે. બે પ્રેમીઓએ ભેગા મળી પરિણીતાની હત્યા કરી નાખી. છાણી પોલીસે ઉત્તરપ્રદેશથી બંને પ્રેમીઓની ધરપકડ કરી. અજય યાદવ અને ઉદયરાજ નામના આરોપીને ઝડપી લેવાયા છે. આગળ કરીશું અન્ય સમાચારો પર નજર. તે પહેલા હાલ એક બ્રેક. મટકા આંકડાનો જુગાર રમતા 24 શખ્સોની ધરપકડ. 24,000 નો મુદ્દામાલ કરાયો જપ્ત. આંકલાઓ પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પરેડ. એલિસ બ્રિજ પોલીસે મિત્રના લગ્ન પ્રસંગમાં જુગાર રમતા 80 વધુ લોકોની કરી ધરપકડ. આરોપીઓના 35 વધુ વાહનો પણ કરાયા જપ્ત. આણંદના ઉમરેઠના ઝાકલા ગામે પ્રાથમિક શાળાના વર્ગખંડની સમસ્યા. જૂના મકાન તોડી નવા મકાન બનાવવાની કામગીરી ચાલુ. બાળકોને અભ્યાસ માટે શાળાના મંદિર, આંગણવાડીમાં ઉભી કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. વર્ગખંડનું કામ જલ્દી પૂર્ણ કરવા માંગ. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે મિનેશ પંડ્યાએ સ્વીકાર્યો ચાર્જ. મનીષ પંડ્યાની બિનહરીફ વરણી થઈ હતી. એક જ સભ્યએ ચેરમેન પદ માટે નોંધાવી હતી દાવેદારી. અન્ય સાથી સભ્યોએ ચેરમેન પદ માટે મિનેશ પંડ્યાના નામને આપી હતી સહમતિ. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય લાઇનમાં ફરી ભંગાણ. ખડક ગામ નજીકથી પસાર થતી લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ. પંચમહાલના ગોધરામાં G20 સમિટ અંતર્ગત યોજાયેલી સિટી વોકમાં પાલિકાના સભ્યોની પાંખી હાજરી. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગે ઉમદા હેતુથી શહેરમાં સિટી વોક યોજી હતી. શહેરમાં ફરેલી આ યાત્રામાં પાલિકાના 44 નગરસેવકો પૈકી માત્ર એક નગરસેવક જ રહ્યા હાજર. મોરબી રાજકોટ બાયપાસ નજીક આવેલો સમય ગેટ ઉતારી લેવાતા સવાલો ઉઠ્યા. અજંતા ઓરેવા ગ્રુપ સંચાલિત સમય ગેટને ઉતારી લેવાતા અનેક ચર્ચા પણ ઉઠી. સમય ગેટ મોરબી નહીં, ઘણા વર્ષોથી ચાલી રહી છે ઓળખ. બહુચરાજી મહેસાણા માર્ગ પર તૂટેલા પુલ અંગે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરનો મુખ્યમંત્રીને પત્ર. પુલનું કામ તાત્કાલિક શરૂ કરવા માંગ. 6 બાદ પણ પુલનું કામ શરૂ ન થયાનો દાવો. એમએલએ કુમાર કાનાણીના પત્ર બાદ સુરત પોલીસનું એક્શન. ખાનગી લક્ઝરી બસોને સવારે 5 થી રાત્રે 10 સુધી શહેરમાં પ્રવેશ બંધી. રાત્રે 10 પહેલા શહેરમાં ફરતી બસના ચાલકોને મેમો પણ કરાયા ઇસ્યુ. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક પોલીસે આપ્યા મેમો. પોલીસની કાર્યવાહીથી ખાનગી બસ ઓપરેટર્સ નારાજ. તો પ્રવેશબંધીના કારણે મુસાફરોને શહેરની બહાર ઉતારવાનું શરૂ કરાતા મુસાફરોમાં પણ નિર્ણય લઈને કચવાટ.
અમદાવાદ મહાનગરપાલિકા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરે છે, પરંતુ તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખેલાડીઓ માટે તરસી રહ્યા છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન છે. સ્થિતિ એ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચલાવવા કોઈ તૈયાર જ નથી. 2036માં ઓલિમ્પિકના આયોજનની તૈયારી ચાલે છે, પણ ખુદ એમસી સ્પોર્ટ્સ ફેસિલિટીને જાળવવા નિષ્ફળ રહી છે, જેમાં દાયકા પહેલા જૂનાવાડા જ એમપીની ચાલીની બાજુમાં સ્કેટિંગ રિંગ તૈયાર કરાઈ હતી, પણ જાળવણીના અભાવે તે તૂટી ગઈ છે. નવરંગપુરાના સબઝોનલ કચેરીની બાજુનો સ્વિમિંગ પૂલ પણ બંધ છે અને આખો સ્વિમિંગ પૂલ માટીથી પુરાઈ ગયો છે, જ્યારે કે ઓડાએ 5 વર્ષ પહેલા 4.50 કરોડના ખર્ચે બોપલમાં ગાર્ડનમાં વોલીબોલ અને બાસ્કેટબોલના મલ્ટીપલ કોર્ટ બનાવ્યા હતા અને એએમસીએ તેની સોંપણી કરી હતી, પણ હજુ તે કાર્યરત થઈ શક્યો નથી. એએમસીએ 2018-19માં 20 કરોડના ખર્ચે હયાત 14 સ્વિમિંગ પૂલને અદ્યતન બનાવવાનું આયોજન કર્યું હતું. વર્ષ 2020-2021 મુજબ શહેરમાં 10 કરોડના ખર્ચે ચાંદલોડિયા, મેમનગર, પાલડી, ચાંદખેડા, રામો, લાંભા, મણિનગર, હલતેજ, ગોતા, જોધપુર, સરખેજ, વાસણા, નિકોલ, નરોડા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં 40 સિંગલ અને ડબલ ટેનિસ કોર્ટ બનાવવાનું આયોજન કર્યું, જે પૈકી 10 પ્લોટમાં 20 ટેબલ ટેનિસ કોર્ટની કામગીરી હતી, પણ ટેનિસ કોર્ટની જાળવણી અને સંચાલન માટે એજન્સીઓ મળતી નથી, જેના કારણે 20 ટેનિસ કોર્ટ બનાવવાની કામગીરી પડતી મુકાય છે. ઘોડાસરમાં સ્મૃતિ મંદિર સામે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવ્યું છે, પણ તે પણ 2 વર્ષથી બંધ હાલતમાં હતી. એએમસીએ એક દાયકામાં વર્ષ 2021-22ના બજેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગ પાછળ 163.54 કરોડની રકમની ફાળવણી કરી હતી, જે પૈકી વર્ષ દરમિયાન 100.34 કરોડનો ખર્ચ થયો હોવાનું અંદાજ છે, જ્યારે કે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 20 કરોડના ખર્ચે શાહપુર પાલડી એનઆઈડી પાછળ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યા હતા. બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2 વર્ષથી તૈયાર થઈ ચૂક્યા છે, પણ આજ સુધી નાગરિકોને તેનો લાભ મળ્યો નથી. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जो युवाओं के लिए स्पोर्ट्स की फैसिलिटी दी जाती है वो पूरी तरीके से धूलकारी है. एक तरफ बजट के अंदर बड़ी बड़ी जाहिरातें करने में आती है, युवा खिलाड़ियों को प्रोत्साहन देने की बात आती है, लेकिन जब फील्ड पे जब बात देखी जाती है तो ऐसे कई स्पोर्ट्स आयोजन धूल खाते दिखाई देते हैं. कांग्रेस पार्टी ये मांग करती है कि तात्कालिक ऐसे जो कोई भी टेनिस कोर्ट्स हो, वॉलीबॉल हो, स्विमिंग पूल्स हो, उसको तात्कालिक शुरू किया जाए. અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ તો ડેવલપ કરે છે, પરંતુ ખેલાડીઓ ક્યાં એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં મોટા ભાગના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ અતિ આધુનિક કહી શકાય ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ તો બની જઈ રહ્યા છે, પરંતુ તેનું મેન્ટેનન્સ કોણ કરશે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો સાથે જ ખેલાડીઓ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેની રાહ જોઈ રહ્યા છે કે ખેલાડીઓ અહીં ક્યારે આવશે અને પોતાની હુનર ક્યારે બતાવશે. તો બીજી તરફ ટેન્ડર ના હોવાને કારણે કોણ એનું મેન્ટેન કરશે તે એક સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે સત્તાધીશો માટે અને સાથે જ કોર્પોરેશનને એક મોટો અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોમ્પ્લેક્સો તો બની ગયા છે, પરંતુ તેનો ઉપયોગ પ્રજાજનો માટે ક્યારે થશે તે જોવાનું હવે રહે છે. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. 2 દિવસ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. 24મીથી રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ રહેશે. 26મી બાદ મહત્તમ તાપમાન વધવાનું અનુમાન છે. પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધી શકે છે. હાલ મહત્તમ તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળી છે. રાજ્યમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે. આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે. જૈસા ભી દેખા જાય, 2 દિન થોડા ક્લાઉડી મિલ જાયેંગે, ઉસકે બાદ થોડા ક્લાઉડ ફ્રી હો જાયેંગે. और मैक्सिमम टेम्परेचर भी देखा जाए डे फॉर डे फे में थोड़ा बढ़ने का चांसेस है, क्योंकि अभी विंड पैटर्न हमारे क्या है, ऑसिलेशन होता है. कुछ टाइम आपका नॉर्थली रहेगा, फिर आपका वेस्टर्ली आ जाएंगे. अभी जो वेस्टर्ली है उसका कंपोनेंट बढ़ रहा है ज़्यादा है, और हम एक्सपेक्ट कर डे फोर के बाद एक WD आ रहा है 24-25 को, वो पास होने के बाद शायद हमारा विंड नॉर्थली होने के चांसेस. 14 તારીખથી શરૂ થયેલ 22મો ભારત રંગ મહોત્સવ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદાના એકતાનગરમાં પણ ભારત રંગ મહોત્સવનો પ્રારંભ કરાયો. રંગ મહોત્સવના પ્રથમ દિવસે વડોદરાના ગ્રુપ દ્વારા વંશમો નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આગામી 26મી ફેબ્રુઆરી સુધી વિવિધ રાજ્યોના નાટકો પ્રસ્તુત કરવામાં આવશે. દર્શકો માટે પ્રવેશ વિનામૂલ્ય છે. મોટી સંખ્યામાં દર્શકો ભાગ પણ લઈ રહ્યા છે. આ મહોત્સવનું મુખ્ય કારણ ફિલ્મસ્ટાર અને રંગમંચના મશહૂર કલાકાર મનોજ જોશી અભિનીત ચાણક્ય નાટક રહેશે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસથી એકતાનગર ખાતે ગુજરાતી નાટકથી ભારત રંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ રંગ મહોત્સવમાં ભારતના સર્વશ્રેષ્ઠ 6 નાટકો રજૂ કરવામાં આવશે.
जहाँ से इसकी शुरुआत हुई, गांवों से शुरुआत हुई थी, वहाँ पर लुप्त होता जा रहा है। उसके लिए हमें कुछ स्पेशल एफर्ट्स करने की ज़रूरत है और इस श्रेणी में हमें ज़रूरत है जो हमारी प्राचीन परंपराएं, चाहे वो भवैये हो, स्वांग हो, नौटंकी हो, जगह जगह जहाँ पर भी इस तरह की परंपराएं, उनके लिए ग्रामीण अंचल में जाके ट्रेनिंग वर्कशॉप हो और वो गांव हमारे जो आर्टिस्ट हैं उनके लिए एक स्पेशल प्रोग्राम तैयार किए जाए। आप रंगमंच जीवित राखू हो तो युवाओं ने अपने हमेशा लक्ष्य में राखी अने अपनी योजनाओं घड़वी पड़े। एटले सरकार ने एक विनंती है कि एवी योजनाओं घड़े जेथी वधु ने वधु युवकों जे छे ए रंगमंच पर आवे। शू नियमो फक्त सामान्य लोको माटे छे, सरकार माटे कोई कायदो नथी? जो सरकार पण पोताना कायदानुं पालन करे तो सामान्य लोको पण नियमोनुं पालन करवामां पीछे हट नहीं करे, परंतु पोरबंदरमां तो सरेआम नियमोनो उलाड़ो थई रह्यो छे। 2 ઓક્ટોબરે મુખ્યમંત્રી દ્વારા સિટી બસ સેવાને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। બસ સેવા શરૂ થઈ તેને આજે 5 માસ પૂર્ણ થઈ ગયા છે, છતાં બસોમાં નંબર પ્લેટ નથી લગાવવામાં આવી। સામાન્ય રીતે આપણે કોઈ નવું બાઇક અથવા ફોર વ્હીલર લઈએ તો થોડા દિવસોમાં જ વાહનનું રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે અને નંબર પ્લેટ લાગી જતી હોય છે, પરંતુ આ સિટી બસ સેવાને આજે 5 માસ જેટલો સમય થયો છે, છતાં એક પણ બસમાં નંબર પ્લેટ લગાવવામાં નથી આવી। વિધાઉટ રજીસ્ટ્રેશન, એટલે રજીસ્ટ્રેશન વગર જો વાહન એન્ફોર્સમેન્ટ ઓથોરિટી દ્વારા પકડવામાં આવે તો એમવી એક્ટમાં તેને દંડ કરવાની જોગવાઈ છે। એટલે કે જો કમર્શિયલ વાહનની જો વાત હોય તો એને ડ્રાઈવર ઓનર એમ અલગ અલગ 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા ટોટલ એને દંડ કરવામાં આવે અને તમામ વાહનોને, તમામ જે ડીલર વાહન વેચશે એટલે ત્યાર એ જે સેલ ડેટ એની હશે, જે તારીખે એને વેચ્યું છે એ તારીખથી લઈને 6 મહિના સુધી એ વાહનને રજીસ્ટ્રેશન એને કરાવવાનું હોય છે, પણ એ દરમિયાન કોઈ કોમર્શિયલ એક્ટિવિટી એ ના કરી શકે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર, વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।